નમસ્કાર. આજે છે 24 જાન્યુઆરી. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે મહાન ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર હોમી જહાંગીર ભાભાની. ફાધર ઓફ એટોમિક એનર્જી ઇન ઇન્ડિયાનું બિરુદ પ્રાપ્ત થયું છે એવા શ્રી હોમી જહાંગીર ભાભા, એમનો જન્મ 30 ઓક્ટોબર ઈસવીસન 1909 મુંબઈના એક પારસી પરિવારમાં થયો હતો. એમના પિતા જહાંગીર હોરોમસ ભાભા, જેઓ એ સમયના એક ખ્યાતનામ વકીલ તરીકે મુંબઈમાં ઓળખાતા હતા. હોમી ભાભાનું શિક્ષણ મુંબઈમાં જ થયું અને એ પછીથી તેમને મુંબઈની એક ખ્યાતનામ કોલેજમાં તેઓ ફિઝિક્સ વિષય સાથે ગ્રેજ્યુએટ થયા. અને આ દરમિયાન તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક જે એન્ટ્રન્સ ટેસ્ટ કહેવાય, એ એન્ટ્રન્સ ટેસ્ટ એમને પાસ કર્યો અને તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ અર્થે ગયા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન, વેકેશન દરમિયાન તેઓ ભારતમાં આવતા અને ત્યારે એમનો પરિચય સીવી રામન સાહેબ સાથે થયો. અને સીવી રામન સાહેબ સાથે તેમનો પરિચય થયો અને તેઓએ બેંગ્લોરમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમનો પરિચય જવાહરલાલ નહેરુ સાહેબ સાથે પણ થયો હતો અને જવાહરલાલ નહેરુ સાથેના સંબંધો એ પછીથી એવા એમના ગાઢ બન્યા કે નહેરુજીના અવસાન પર્યંત ત્યાં સુધી આ સંબંધો એમના ખૂબ સારા સંબંધો હતા એમને બંનેની વચ્ચે. હોમી ભાભા વિશે જોઈએ એમના વિશે, તો એમને જે એમની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત તો ટાટા સ્ટીલ, જે જમશેદપુર ખાતે આવેલી એક ફેક્ટરી છે, અત્યારે હાલ પણ એ કાર્યરત છે. આ ટાટા સ્ટીલમાંથી એમને પોતાની વ્યવસાયિક કારકિર્દી શરૂ કરી મેટલોજિસ્ટ તરીકે. પરંતુ એ પછીથી તેઓએ એ જોબ છોડી દીધી અને બાદમાં તેઓએ બેંગ્લોરની અંદર ફરી પાછા લેબોરેટરીમાં તેઓ સીવી રામન અને વગેરે બીજા અન્ય વૈજ્ઞાનિકો સાથે કામ કરવાનું શરૂ કર્યું. એમને ખાસ કરીને પરમાણુના સંદર્ભમાં ઘણી બધી નવી થિયરીઓ આપી છે, જે આઇન્સ્ટાઇનની રિલેટિવિટી થિયરી છે એનો આધાર લઈ અને એમને એક વિશેષ પ્રયોગ કરી અને સાબિત કરી બતાવ્યું કે જો પરમાણુઓને અમુક ચોક્કસ રીતે જો તોડવામાં આવે ન્યુક્લિયરને, અથવા તો એના ઉપર અમુક ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે, તો એમાંથી એક કોસ્મિક રેઝ નીકળે છે. આ કોસ્મિક રેઝ એમને બતાવી દીધું દુનિયાને કે એ કોસ્મિક રેઝનો ઉપયોગ આપણે અન્ય કામમાં પણ કરી શકીએ છીએ, એના દ્વારા આપણે એનર્જી પેદા કરી શકીએ છીએ. અને 1955 તો એમને ત્યાં સુધીની ઘોષણા કરી હતી કે હવે પછીનો જે મારું મિશન હશે, હવે પછીનું જે કાર્ય હશે એ હશે કે આ રેઝ અને આ ટેકનોલોજીથી હથિયારો પણ બની શકે છે. એટલે જે અત્યારે હાલ જે પરમાણુ બોમ્બ કે જે કંઈ કહી શકાય એની જે આખી પાયાની વાત છે, એ હોમી ભાભાએ આ ટેકનોલોજીની શરૂઆત કરી હતી. અને કદાચ હું એવું માનું છું અંગત રીતે કે આ કારણોસર જ એમના સાથે ક્યાંક દગો જીવનમાં થયો હોવો જોઈએ. સાચું શું છે તો હું કે તમે હજુ જાણતા નથી. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન એબાઉટ હિમ. હોમી ભાભાજીને ભારત સરકાર તરફથી 1954 પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત થયું હતું અને આ ઉપરાંત એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા હતા. આદમ જે એવોર્ડ્સ એક પારસી પરિવાર તરફથી અપાતો હોય છે વિશ્વ સ્તરે, એ એવોર્ડ એમને 1942 અર્પણ કરવામાં આવ્યો હતો. 1945 એમને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી હતી અને એ પછી 1948 એટમિક એનર્જી ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા એની સ્થાપના કરી હતી. આ ઉપરાંત ટાટા જે ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચ સેન્ટરમાં તો તેઓ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું એમને 3 વર્ષ સુધી. ઘણા બધા વિદ્યાર્થીઓને એમને તૈયાર કર્યા છે. ડોક્ટર વિક્રમ સારાભાઈને પણ ભારતની અંદર વિશેષ એમને સહકાર આપ્યો હતો અને વિક્રમ સારાભાઈએ એમની ઓટોબાયોગ્રાફીમાં આ વાત કબૂલ પણ કરી છે કે હોમી ભાભાજીના સહકારથી જ આજે ભારતની અંદર તેઓ વિશેષ કામ કરી શક્યા હતા, જે ખાસ કર સ્પેસના રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં જે કંઈ વાત હતી. તો આપણા આવા મહાન વૈજ્ઞાનિક ભારતના, એમનું અવસાન ઈસવીસન 1966 વિયેનામાં એક પ્લેન ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં એમનું અવસાન થયું હતું. અને ભારતે ખરેખર એ પ્લેન ક્રેશ થયું એમાં માત્ર હોમી ભાભા નથી ગુમાવ્યા, પણ આખો જે એક આખો પ્રોજેક્ટ, એક આખી જે કોન્સેપ્ટ હતો એટમિક એનર્જી બાબતનો, એ ગુમાવી ચૂક્યા હતા આપણે. અને એ દુઃખદ ક્ષણ આજે પણ ભૂલી નથી શકાતી કે જ્યારે ભારતમાં એ સમાચાર આવ્યા હતા કે હોમી ભાભાનું અવસાન થયું. તો મિત્રો,
આજે આપણા ભારતના મહાન વૈજ્ઞાનિકને આપણા દિન વિશેષ પરિવાર તરફથી ખૂબ 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 શ્રદ્ધાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.